યાદ રાખોની વિશેષ સમજના દાખલા દાખલા નંબર એક બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો ખૂણો છે તો આ રીતના આપણે એબીસીડી લંબચોરસ આપેલું છે અને આપણે કહેવાનું છે કે દરેક ખૂણો છે એ કાટ ખૂણો છે તો એના માટે આપણે ધારો કે ખૂણો એ છે એ નેવોન્સનો છે તેઓ એક સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી છે એટલે કે આપણે આ ધારવાનું છે ખૂણો એ છે એ કેટલો છે લંબચોરસ વંશનો છે અને છે છે બીસી ને બી છે એ એક છેદિકા છે એ રીતે આપણે માની લઈએ તો ખૂણો એ વત્તા ખૂણો બી એક જો આ એની છેદિકા હોય એક આ ચતુષ્કોણ છે અને આ એક એની છેદિકા છે એવું આપણે માનીએ તો એ બી એની એક છેદિકા હોવાથી ખૂણો એ અને ખૂણો બી કેટલો થાય જો આ નેવનો હોય તો આ પણ નેવનો થાય તો એ કેટલો બને એકસો ને એસી બને અને એ છેદિકા હોય એટલે કે એ એક બાજુનો શું થશે અહીંયા અંતઃકોણ થશે કેમકે અહીંથી આપણે આ વધારી દઈએ તો આ શું થઈ ગયું એક ચતુષ્કોણનો અંતઃકોણ થયો તો અંતઃકોણ છે તો એના આ અહીંયા નેવનો છે તો આ પણ નેવનો બને તો ખૂણો એ બરાબર નેવું છે તો બી માટે આપણે શું તો કે એસી માંથી એ બાદ કરી શકીએ મળે નો મળે તો જો આના સમાન આ હોય આના સમાન આ હોય આના સમાન આ હોય ચારેય ખૂણા એકબીજાના સમાન હોય અથવા તો આના સમાંતર એ ને સમાંતર સી છે અને બી ને સમાંતર ડી છે ખૂણો તો આ નેવનો હોય તો આ નો હોય આ નો હોય તો આ પણ નો હોય તો સામ સામે આપણને મળે તો તેથી આપણે કહી શકીએ કાટ ખૂણો છે તો જુઓ આપણે દાખલો આ રીતે આપણે લખીશું કે ધારો કે ખૂણો એ છે એ નેવ હોય તેવો એક સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી છે લંબચોરસ આપણે દોર્યું હવે એડી છે એ બીસી ને સમાંતર છે અને એ બી છે એની એક છેદિકા છે જો એડી સમાંતર હોય બીસી ને એ રીતે આપણે લઈએ તો એ બી એની એક છેદિકા ગણીએ તો ખૂણો એ વત્તા ખૂણો બી કરીએ બરાબર એ વત્તા બી કરી બરાબર કેટલું થાય એકસો ને એસી થાય આ નેવનો હોય આને પણ નેવનો કઈ તો ટોટલ કેટલું થાય એકસો એસી તો છેદિકાની આપણે એક જ બાજુના અંત કોણ લઈએ આપણે એની છેદિકા ગણીએ છીએ તો એની અંત કોણ ગણીએ એટલે એકસો ને એંસી થશે પણ અહીંયા આપને ખૂણો એ કેટલો લઈ છે નેવ અંશનો છે તો ખૂણો બી માટે આપણે શું કરશું તો કે એ બંનેનો સરવાળો એકસો એંસી છે તેથી બી ખૂણા માટે એકસો એંસી માઇનસ એ બાદ કરશું નેવ તો આપણે એકસો એંસીમાંથી નેવ બાદ કરતા નેવો અંશ મળે છે તો ખૂણો સી બરાબર ખૂણો એ છે સી અને એને સમાંતર ખૂણો એ છે અને ડી બરાબર બી છે તો સમાંતર બાજુ ચતુષ્કૂના સામસામેના ખૂણાઓ છે તેથી તો ખૂણો સી બરાબર નેવ અને ખૂણો ડી બરાબર પણ નેવ થાય માટે લંબચોરસનો પ્રત્યેક ખૂણો કેવો છે કાટ ખૂણો છે દાખલા નંબર બે સંબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો આ રીતે આપણે ચતુષ્કોણ સંબાજુ ચતુષ્કોણ આપેલો છે એબીસીડી એમાં વિકર્ણો એકબીજાને લંબ છે એ આપણે બતાવવાનું છે તો આ રીતના આપણે ચતુષ્કોણ લેવાનું છે એબીસીડી સંબાજુ ચતુષ્કોણ લો આ રીતે આકૃતિમાં જેમ છે એ રીતે આપણે લેવાનું છે એ સમાન છે બીસી ને બીસી સમાન છે સીડીને સીડી સમાન છે ડીએ ને આ રીતના એ બી બીસી સીડી અને ડી એ એકબીજાને સમાન છે એ રીતે આપણે લેશું અને પછી લખીશું કે સમજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય સંબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય એટલા માટે આપણે બધી બાજુને સમાન લખી છે હવે જુઓ એમાં આપણને કયો ત્રિકોણ લેવાનો થશે તો કે એ ઓ બી એ ડી એટલે પહેલા તો આ ત્રિકોણ લેશું એ ડી અને એની સામેનું ત્રિકોણ એટલે કયું આવે ત્રિકોણ સી ડી એની સામે સી છે એટલે એ ડી લીધું છે તો અહીંયા કયું લેવાનું તો કે સી ઓ સી ઓ ડી એટલે કે આપણે આ ચતુષ્કોણ પહેલાં આ ચતુષ્કોણમાં આ એક સાઈડની વાત કરીએ બરાબર એસી સાઈડની આ જે છે ભાગ એ વાળો લઈએ તો કે ત્રિકોણ એ ઓ ડી અને ત્રિકોણ સી ઓ ડી એટલે કે આ ભાગમાં આપણે ઓ એ બરાબર ઓ એ વિકર્ણ મળે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર થાય એટલે કે ઓ એ અને ઓ મળે તો એની સામાન્ય બાજુ કઈ છે આ બંને ત્રિકોણમાં તો કે ઓડી છે એની સામાન્ય બાજુ બનશે તો એ જ રીતના એ ડી અને સીડી એ પણ સામાન્ય એની બાજુઓ થશે સામાન્ય બાજુ ઓડી છે બરાબર પછી વિકર્ણ એ ઓ અને ઓસી છે તો આ બંને બાજુ પણ સમાન છે એડી અને સી એડી બરાબર સીડી એ જ રીતના આપણે કહી શકીએ કે એઓડી છે અને સીઓડી છે બંને ત્રિકોણ એકબીજાને એકરૂપ છે એટલે કે બાજુ 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 એકરૂપતાનો નિયમ લાગુ પડે અહીંયા એ જ રીતના આપણે ખૂણો એ ઓ એ ઓ ડી એ ઓ ડી સમાન છે સીઓ ને સીપી મુજબ અને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપને શું જોવા મળે છે તો કે રેખિક જોડ જોવા મળે છે બરાબર રેખિક જોડ છે તો આ બંને ખૂણા લ્યો એટલે આપને રેખિક જોડ જોવા મળે છે તો રેખિક જોડના ખૂણા માપનો સરવાળો એકસો એંસી થાય તો એકસો એંસી થાય તો આ બંને સમાન હોય તો કઈ રીતે લઈ શકાય જો એઓડી સમાન સીઓડી હોય તો ટુ એઓડી લઈ શકાય બરાબર તો ટુ એઓડી ડી બરાબર એકસો એંસી તો ખાલી એઓડી બરાબર કેટલા મળે નેવું મળે તો એ શું થશે તો કે સમજુ ચતુષ્કો બાબાજુ ચતુષ્કોણ લો પછી એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ સંબાજુ તો ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય છે હવે ત્રિકોણ એઓડી અને ત્રિકોણ સીઓડીમાં તમે જોયું એ રીતના એઓડી અને સીઓડી વાળા બે ત્રિકોણની વાત કરવાની છે એમાં ઓ એ બરાબર ઓ સી છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે તેથી ઓડી બરાબર ઓડી સામાન્ય બાજુ થશે અને એડી બરાબર સીડી છે એ પણ બાજુ આપણને મળશે માટે ત્રિકોણ એ ઓડી એકરૂપ છે ત્રિકોણ સી ને એટલે કે બાબા બા એકરૂપતાનો નિયમ લાગુ પડે છે માટે ખૂણો એઓડી બરાબર ખૂણો સી ઓડી એ સીપીસીટી મુજબ સમાન છે પરંતુ ખૂણો ઓડી વત્તા ખૂણો સી ઓડી બરાબર એકસો એસી કારણ કે રેખિક જોડના ખૂણા છે આથી ટુ એ ખૂણો એઓડી થશે કેમ કે એઓડી બરાબર સી ઓડી છે તો સીઓડી બરાબર પણ એઓડી લઈ શકાય તો ટુ એ ઓડી થઈ જાય ટુ એક્સો એસી એકબીજાને લંબ છે દાખલા નંબર ત્રણ સમદ્વિબાજુ ત્રિકોણ એબીસીડી માં એબી બરાબર એસી છે એડી બહિષ્કોણ પીએસી નો દ્વિભાજક છે અને સીડી સમાંતર એ બી જુઓ આકૃતિ સાબિત કરો કે પહેલું ખૂણો ડીએસી બરાબર ખૂણો બી એ બી અને બીજું એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ રીતના આપણે એબીસીડી ચતુષ્કોણ આપ્યો છે એમાં ત્રિકોણ એ બી સી આપેલા છે એ બી સમાન છે એસી ને અને એડી છે એ બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો છે ત્યારબાદ બી એ સાબિત કરવાનું છે કે ખૂણો ડીએ સી બરાબર ખૂણો બીસીએ થાય અને બીજું સમા આપણે સાબિત કરવાનું છે કે એ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો જુઓ તમે આકૃતિમાં સરખાવતા જજો સમદ્વી બાજુ ત્રિકોણ એબીસી માં એબી સમાંતર એસી છે એ આપણને આપેલું છે પક્ષમાં માટે ખૂણો એબીસી બરાબર ખૂણો એસી સમાન બાજુની સામેના ખૂણા થશે તો કે એબીસી ની સામેનો ખૂણો કયો થશે તો કે એસી એટલે કે બી અને સી છે એ સામ સામેના ખૂણા થયા વળી ખૂણો પી એસી બરાબર ખૂણો પી એ સી પીએસી ખૂણો લાવો હોય તો એ કયા ખૂણાને ભેગા કરવા પડે તો કે ખૂણો એબીસી વત્તા ખૂણો એસીબી એ ત્રિકોણનો બહિષ્કોણ થાય બરાબર બને બહિષ્કોણ થશે તેથી ખૂણો પીએસી બરાબર ટુ ખૂણો એસીબી એ પેલું પરિણામ મળે કેમકે આના બરાબર આપણે શું લીધું છે તો કે ખૂણો એસી બી લીધું છે તો એસીબી એબીસી બરાબર એસીબી થાય તો આના બરાબર આપણે એસીબી લઈ શકીએ એલા માટે અહીંયા ટુ ખૂણો એસી બી એ પેલું પરિણામ મળ્યું હવે એડી પીએસસી નો દ્વિભાજક છે તો પી એ સી બરાબર ટુ ખૂણો ડીએ સી થશે બીજું પરિણામ મળશે એટલે ટુ ખૂણો ડી ટુ ખૂણો એસીબી એ પહેલાં અને બીજા સમીકરણ જે આપને પરિણામ મળ્યું એના ઉપરથી મળે હવે ખૂણો ડીએસી બરાબર ડીએસી બરાબર ખૂણો એસીબી આ બંને સમાન છે તેથી ખૂણો એસી ડીએસી બરાબર ખૂણો બીસીએ સીએ થશે કેમકે આના છેદમાં આ લયો લઈ લ્યો એટલે ટુ ટુ સમાન છે એટલા માટે આ શું મળશે આપણે અહીંયા ખૂણો ડીએસી સમાન છે ખૂણો બીસીએ કેમ કે આના સમાન આ છે તો એના સમાન આપને શું મળશે તો કે ખૂણો બીસી એ મળશે ત્યારબાદ આપણે સાબિત કરવાનું હતું કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો બીજું સાબિત કરીએ રેખાખંડ બીસી અને એડીની છેદિકા એસીના છેદવાથી બનતી યુગ્મકોણની જોડના ખૂણા ખૂણો ડીએસી અને ખૂણો બીસીએ સમાન છે આથી બીસી સમાન સમાંતર એડી થશે અને બીએ સમાંતર સીડી થશે તમે આકૃતિમાં જોઈ શકો છો કે બીસી સમાંતર કોણ છે એડી અને બીએ સમાંતર કોણ છે સીડી હવે ચતુષ્કોણ એબીસીડીની સામસામેની બાજુઓની બંને જોડની રેખાઓ સમાંતર છે આથી એબીસીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે દાખલા નંબર ચાર બે સમાંતર રેખા એલ અને એમ ની છેદિકા રેખા પી છે આ રીતના એલ અને એમ બે રેખાઓ સમાંતર છે એની છેદિકા પી છે આ રીતના આકૃતિ આપને આપેલી છે જોઈ શકો છો

પીએસ સમાંતર ક્યુઆર છે અને છેદિકા અનુક્રમે એ અને સી માં છેદે છે જે રકમ અને ખૂણો પીએસસી અને ખૂણો એસી ક્યુ ના દુભાજક બી માં છેદે છે અને ખૂણો એસીઆર અને ખૂણો એસ એસી ના દુભાજકો ડી માં છેદે છે તો આપણે જોઈએ આકૃતિમાં જો PS અને QR સમાંતર છે અને તેમની છેદિકા P છે અનુક્રમે A અને C માં છેદે છે બરોબર ત્યાર બાદ ખૂણો PAC એટલે PAC ખૂણો આ PAC ખૂણો એટલે આ ખૂણો બનશે PAC ખૂણો અને ACQ ના દુભાજક એટલે કે આ ત્રિક આ જે બને છે ખૂણો આ ખૂણાનો દુભાજક આપણે બી માં છેદે છે ક્યાં છેદે છે બી માં છેદે છે અને એ સી આર અને ખૂણો એસ એ અને સી ના દુભાજક ડી માં એટલે કે આ ખૂણાની વાત છે એ ક્યાં છેદે છે ડી માં છેદે છે એના દુભાજક ક્યાં છે માં છેદે છે એટલે આકૃતિ મુજબ આપણે હવે હવે ખૂણો પી એસી બરાબર ખૂણો એસીઆર સમાન થશે કારણ કે એ સમાંતર એમની છેદિકા P થી બનતા યુગમાં કોણ છે માટે એક દીયાંશ ખૂણો પીએસી બરાબર એક દ્વિતીયાંશ ખૂણો એસી ખૂણો બીએસી બરાબર ખૂણો એસી જુઓ આકૃતિમાં ખૂણો પી એ અને સી બરાબર ખૂણો એ સી આર એટલે અહીંયા જુઓ ઝેડ થાય છે એટલે એ શું બનશે યુગ્મકોણ એટલે કે એલ અને એમ ની છેદિકા પી થી બનતા યુગ્મ કોણ છે આ રીતના યુગ્મ કોણ મળે છે માટે એક દ્વિતીયાંશ પી એ સી અને એક દ્વિતીયાંશ એના બરાબર એક દ્વિતીયાંશ એ સી આર થશે તો એનો અડધો ભાગ શું મળે આપણને તો કે એક દ્વિતીયાંશ પી એ એનો અડધો ભાગ એટલે શું મળશે તો કે ખૂણો બી એ સી મળશે અને એવી જ રીતના એક દ્વિતીય અંશ એ સી આર નો અડધો ભાગ શું મળે તો કે ખૂણો એ સી અને ડી મળે એટલે કે આ બંને ભાગ આપણને મળશે બરોબર તો હવે ખૂણો બી એ સી અને એ ડી રેખાઓ એ બી અને એ બી અને ડીસી ના છેદિકા એસી થી બનતા યુગ્મ કોણની જોડ છે અને વળી તેઓ કેવા છે સમાન છે તેથી એ બી સમાં ડી સી થશે અને ખૂણો એ બી એ સી બી અને ખૂણો સી એ ડી લેતા એટલે કે એ અને સી બંને ખૂણા લેતા BC અને AD બને સમાંતર થાશે માટે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો જુઓ ખૂણો PAC બરાબર ખૂણો ACR એ L સમાંતર એમની છેદી કા P થી બનતા યુગ્મ કોણ છે

માટે ચુસ્કો ખૂણો પીએસી વત્તા ખૂણો સીએ એસ બરાબર એકસો ને એસી થાય એ રેખિક ઝોન ના ખૂણા છે માટે એક દ્વિતિયાંશ ખૂણો પીએસસી વત્તા એક દુત્યાંશ ખૂણો સીએ એસ બરાબર એક દ્વિતિયાંશ ગુણ્યા એકસો એશિયાંશ એટલે નેવંશ થાય તેથી ખૂણો BAC એસી ખૂણો સીએ ડી બરાબર નેવંશ તેથી ખૂણો બી પણ થાય તો એ સમાંતર બાજુ છે અને એનો એક ખૂણો નેવંશનો છે માટે એ એ રસ છે તો જુઓ આકૃતિમાં જો ખૂણો પી એસી એટલે પી એ અને સી ખૂણો સી એ સી એ એસ ખૂણો આ બંને ખૂણા એ અને સી ખૂણા બને છે એ આપણે લઈએ બરાબર તો આની અંદર આપણે ખૂણો પી એ સી એટલે પી એ સી અને ખૂણો સી એ એસ એટલે એ ખૂણો આવ્યો તો આ આ બંને ખૂણા થયા તો ઈ બંને એટલે આ જુઓ રેખિક જોડ બને છે અહીંથી આ રેખિક જોડ બની તો એ કેટલું આવશે એકસો એસી આવ્યું હવે એક દ્વિતિયાંશ ખૂણો પીએસસી મળે અને એક દુત્યાંશ ખૂણો સી એસ મળે અડધો ભાગ એટલે એકસો ના અડધા ભાગ એટલે શું થાય એકસો નો અડધો ભાગ એટલે નેવ થાય તો ખૂણો બી એ સી વધતા ખૂણો સી એ ડી એટલે કે આ એનો દ્વિભાજક વાળો ભાગ લઈએ તો એના બરાબર આપને કેટલું મળે નેવ મળે તો બી BID આખું કેટલું થાય તો કે આ આખું નેવું નું થાય નેવું અંસ મળે આથી ખૂણો A B C D સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેનો એક ખૂણો નેવું અંસ થાય આ ખૂણો કેટલા નો બનશે માટે અંસ નો માટે ABCD છે એ લંબચોરસ છે એટલા નંબર 5 બતાવો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓના દુભાજકો ચોરસ રચે અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડી ના ખૂણા ખૂણો એ અને ખૂણો બી ખૂણો બી અને ખૂણો સી અને ખૂણો સી અને ખૂણો ડી તથા ખૂણો ડી અને એ ના દુભાજક છેદ બિંદુઓ છે એટલે કે ધારો કે આપણે પી ક્યુ આર અને એસ એ અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી ના ખૂણા ખૂણો એ ખૂણો બી ખૂણો બી ખૂણો સી અને ખૂણો સી અને ખૂણો ડી તથા ખૂણો ડી અને એ ના દુભાજક આપેલા છે બરાબર બધા દુભાજક આપેલા છે એના

તો ખૂણો ડી નો દુભાજક ડીએસ છે ખૂણો ડી છે એનો દુભાજક શું છે તો કે ડીએસ ખૂણો એનો દુભાજક કોણ છે એ એસ છે તેથી ખૂણો ડી એ એસ વત્તા ખૂણો એ ડી એસ એટલે કે એ અને ડી બે ને ખૂણા છે તો બરાબર એક દ્વિતીયાંશ ખૂણો એ વત્તા એક દ્વિતીયાંશ ખૂણો ડી દુભાજક છે એટલે બંને ખૂણાનો અડધો ભાગ થાય

વળી ખૂણો ડીએ એસ વધતા ખૂણો તમે આકૃતિમાં સરખાવતા સરવાળાનો ગુણધર્મ ત્રણેય ખૂણા ના સરવાળો કેટલો થાય એકસો ને એટલે આપણે ડીએ એસ છે અને એડીએસ બંનેનો સરવાળો આપણે આગળ જોયું બંનેનો સરવાળો કેટલો આવ્યો નેવંશ આવ્યો આપણે અહીંયા જોયું નેવંશ તો નેવંશ વત્તા ખૂણો ડીએસ એ બરાબર એકસો એંશી તો ડીએસએ પણ કેટલો મળે આપણને એકસો એંસીમાંથી નેવ જાય તો નેવ મળે આથી ખૂણો પી એસ આર બરાબર નેવ એ ખૂણો છે એનો અભિકોણ કોણ છે ખૂણો પીએસઆર છે આકૃતિમાં જોતા તે જ પ્રમાણે ખૂણો પી ક્યુ બરાબર નેવંશ અને ખૂણો એસ ક્યુ એસ આર ક્યુ એટલે ક્યુ અને આર એ ખૂણો છે એ પણ કેટલો બને નેવંશનો થાય આથી ખૂણાઓ ખૂણાઓને બંને જોડ સમાન છે માટે પીક્યુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તેનો એક ખૂણો ખરેખર તો બધા જ ખૂણાઓ છે એ નેવંશનો છે અને તેથી જ પી એ લંબચોરસ છે દાખલા નંબર છ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં પી અને ક્યુ એ અનુક્રમે સામસામેની બાજુઓ એ બી અને સીડીના મધ્ય બિંદુઓ છે જુઓ આ કૃતિ જો એ ક્યુ એ ડીપીને એસમાં છેદે અને બી ક્યુ એ સીપીને આર માં છેદે તો દર્શાવો કે પહેલું એપી સી ક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બીજું ડીપી બી ક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને ત્રીજું પીએસ ક્યુઆર સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે ત્રણેય જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવાનું છે તો આપણે એ સીડી ચતુષ્કોણ આપેલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે આ રીતે અને એમાં પી અને ક્યુ છે પી અને ક્યુ એના મધ્ય સામસામે આપેલા છે બરાબર અનુક્રમે સામસામેની બાજુઓના મધ્ય બિંદુ છે ડીપી ને બિંદુ માં છે દે બરાબર ડી કયું આપેલું છે બિંદુ એક્યુ અને ડીપી એક્યુ અને ડીપી એસ માં છેદે એટલે કે આ રીતના એ ક્યુ ડીપી એસ માં છેદે બી ક્યુ અને સીપી છે દે તો દર્શાવો કે એપી સી ક્યુ એ સી ક્યુ એટલે કે આ જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે પછી તો કે ડી પી બી ક્યુ એટલે કે આ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે પી એસ ક્યુ એટલે કે પી એસ ક્યુ આર એટલે કે આ વચ્ચેનું છે એ સમાંતર છે એ આપણે સાબિત કરવાનું છે આ ત્રણેય વસ્તુ આપણે સાબિત કરવાની છે એક તો આ ચતુષ્કોણ કરવાનો છે આખો એક આ ચતુષ્કોણ આખો કરવાનો છે અને એક આ વચ્ચેનો ચતુષ્કોણ સાબિત કરવાનો છે તો જોઈએ ચતુષ્કોણ એપીસી ક્યુમાં એપી સમાંતર છે કારણ કે સમાંતર સીડી છે તો એપી સમાંતર ક્યુસી હોય એ પહેલું પરિણામ મળે તો એપી એપી છે એ એક દ્વિતીય અંશ એ બી થશે એ બી નો અડધો ભાગ શું મળે એપી મળે આ એ બી છે એનો અડધો ભાગ શું છે એપી એટલે એપી બરાબર એક દ્વિતીયાંશ એબી અને સી ક્યુમાં પણ એમ જ થશે સી બરાબર એક દ્વિતીયાંશ સીડી એ પક્ષમાં આપેલું છે કેમ કે એ મધ્યગા છે વળી એબી બરાબર સી એબી બરાબર સીડી થાય બરાબર બંને સમાન છે કેમ કેમકે સમાન બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે તેથી એ સમાન છે તો એ સમાન હોય તો એપી બરાબર ક્યુસી પણ સમાન હોય તેથી બીજું પરિણામ પણ મળી ગયું માટે એપી ક્યુ સમાંતર બાજુ ચતુષ્કોન છે કેમ કે એક અને બે પરિણામ પરથી અને પ્રમેય આઠ આઠ પોઈન્ટ આઠ પરથી આપણે સાબિત કરી શકીએ કે જો મધ્ય બિંદુ પી અને ક્યુ હોય તો એપી બરાબર એક દ્વિતીયાંશ એબી અને સીક્યુ બરાબર એક દ્વિતીયાંશ સીડી થાય તો એ જ રીતના એબી બરાબર સીડી હોય તો એપી બરાબર ક્યુ સી થાય ત્યારબાદ આપણે ડીપી બી ક્યુ એટલે કે ડીપી બી ક્યુ એટલે કે આ ચતુષ્કોણ છે એ સાબિત કરવાનો છે તો તે જ પ્રમાણે આપણે જોઈએ તો લખીશું કે તે જ પ્રમાણે ડીપી બી ક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કારણ કે ડીક્યુ સમાંતર છે પી ને અને ડીક્યુ સમાન છે પીબી બંને બાજુ સમાન છે અને સામ સામેની બાજુ છે તેથી સમાન થાય અને એના મધ્ય બિંદુ છે એટલે આ પણ સમાંતર થશે ત્યારબાદ ત્રીજું શું આપ્યું છે તો કે પીએસ ક્યુઆર એટલે કે વચ્ચે નું સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નહીં એ સાબિત કરવાનું છે તો જુઓ એમાં તો ચતુષ્કોણ પીએસ માં એસપી સમાંતર છે માં આકૃતિમાં જોતા જજો એસપી સમાંતર ક્યુઆર છે એસપી અને ડીપી નો ભાગ છે અને ક્યુ આર એ ક્યુ બીનો ભાગ છે તે જ પ્રમાણે એસ ક્યુ સમાંતર છે પી આર ને આથી પી એસ ક્યુ આર સમાંતર બાજુ ચતુષ્કોણ